જામનગર અજોડ સાંસ્કૃતિક વારસો ધરાવતો આ હાલાર પંથક શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે હંમેશા અગ્રીમ રહ્યો છે. વર્ષ 1927માં અહીં માત્ર 56 બેડ સાથે ઐતિહાસિક એરવિન હોસ્પિટલની સ્થાપના થઈ. દરમિયાન વર્ષ 1954માં દાનવીર અને શ્રેષ્ઠી શ્રી મેઘજી પેથરાજ શાહના સહયોગથી એમપી શાહ મેડિકલ કોલેજ અસ્તિત્વમાં આવી. 250 મેડિકલ સીટ ધરાવતી એમપી શાહ મેડિકલ કોલેજ દેશની વિખ્યાત મેડિકલ કોલેજોમાંની એક છે. દાયકાઓ સુધી ઉચ્ચ ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણનો પ્રસાર કરનાર આ કોલેજનું થોડા સમય પહેલા જ નવીનીકરણ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાયુક્ત 8 માળનું વિશાળ કેમ્પસ, લેટેસ્ટ સાધનોથી સુસજ્જ સ્ટેટ ઓફ આર્ટ લેબોરેટરીઝ, સગવડદાયક ક્લાસરૂમ્સ તથા વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ. મેડિકલ શિક્ષણને અનુરૂપ આવા શ્રેષ્ઠ વાતાવરણની વચ્ચે ડોક્ટર્સની ભાવિ પેઢી તાલીમ પામીને સજ્જ બને છે. તમામ ક્લિનિકલ અને પેરા ક્લિનિકલ વિભાગો, 21 જેટલા પીજી કોર્સ, આ બધા વિભાગો અને સુવિધા સાથે એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી મેડિકલ કોલેજ બની છે. વર્ષ 2000માં શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહની 300મી જન્મ જયંતિ પ્રસંગે એરવિન હોસ્પિટલનું ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ તરીકે નામાભિધાન કરવામાં આવ્યો. આ ઐતિહાસિક હોસ્પિટલ જામનગર જિલ્લા ઉપરાંત આસપાસના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ તથા કચ્છ જિલ્લાના જરૂરતમંદ દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડે છે. દરરોજ 3,500 જેટલા આઉટડોર પેશન્ટ, 800 જેટલા ઇન્ડોર પેશન્ટ, 4,500 લેબ ઇન્વેસ્ટિગેશન, 450 સોનોગ્રાફી, 25 MRI, 35 સિટી સ્કેન, વર્ષે 200 જેટલા મેજર ઓપરેશન તથા 9,000 જેટલી સંસ્થાકીય સુવાવડ. જાહેર આરોગ્ય સેવા ક્ષેત્રે ગૌરવવંતો ઐતિહાસિક વારસો ધરાવતી 1,339 બેડની સુવિધાવાળી આ હોસ્પિટલ માટે દર્દીઓની સતત વધતી જતી સંખ્યા તથા સતત વિકસતી આધુનિક મેડિકલ ટેકનોલોજીના કારણે વિસ્તૃતીકરણની આવશ્યકતા અનુભવાઈ. છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવા પહોંચાડવાના સંકલ્પ સાથે તત્કાલીન મુખ્યમંત્રી અને સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાને મંજૂરી આપી અને ખૂબ જ ટૂંકા ગાળામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પ્રગતિશીલ નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ અંદાજે 78 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી વર્લ્ડ ક્લાસ સુવિધા ધરાવતી 700 બેડની નવી અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાયું. 4 માર્ચ 2019ના રોજ લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આ નવી હોસ્પિટલનું લોકાર્પણ કરી જામનગર તથા તેની આસપાસના પંથકમાંથી સારવાર માટે આવતા હજારો દર્દીઓની સેવા માટે કાર્યરત કરાઈ. 28,932 સ્ક્વેર મીટર વિસ્તારમાં પથરાયેલી ગ્રાઉન્ડ વત્તા 9 માળની 700 બેડની આ નવી અદ્યતન હોસ્પિટલમાં કુલ 22 વોર્ડ છે, જેમાં રેડિયોથેરાપી, સાયકિયાટ્રી તથા મેડિસિનના વિભાગો ઉપરાંત આધુનિક સુવિધાયુક્ત ડાયાલિસિસ વિભાગ અને ICCU, દર્દી તથા તેમના સગા માટે વેઇટિંગ એરિયા, સુગમ અવરજવર માટે લિફ્ટ, ફાયર સેફ્ટી, CCTV કેમેરા, સોલાર પેનલ, હોસ્પિટલના બીજા માળથી નવી મેડિકલ કોલેજ સુધી કનેક્ટિંગ બ્રિજ, આ બધું જ સામાન્ય માનવીની સેવા માટે. સાથે જ દર વર્ષે 250 નવા મેડિકલ સ્ટુડન્ટ્સના સમાવેશ માટે નવી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું. અંદાજે રૂપિયા 45 કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક સુવિધાઓથી સજ્જ આ 11 માળની નવી પીજી હોસ્ટેલમાં દરેક માળ ઉપર 24 એમ કુલ 240 રૂમ્સ, દરેક રૂમમાં જરૂરી ફર્નિચર, કિચન, ડાઇનિંગ હોલ, રિક્રિએશન રૂમ તથા 2 લિફ્ટ, આ બધી સુવિધાઓ વિદ્યાર્થીઓને ઘરથી દૂર એક ઘર જેવું વાતાવરણ પૂરું પાડે છે. ઉચ્ચતમ મેડિકલ કેરનો અમૂલ્ય વારસો ધરાવતી આ હોસ્પિટલે તેની વિશિષ્ટ સેવાઓ તથા શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ માટે ખૂબ જ નામના મેળવી છે.
આવનારા સમયમાં હજુ નવી સુવિધાઓ તથા નવા બિલ્ડિંગ્સના સમાવેશ સાથે આ હોસ્પિટલ વધુ સારી તબીબી સેવા ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. માતાઓ તથા બાળકોની સારવાર માટે એક નવી અદ્યતન હોસ્પિટલ આકાર લઈ રહી છે. એ પછીના તબક્કામાં સમગ્ર હોસ્પિટલનું નવીનીકરણ કરવાનું આયોજન પણ હાથ ધરાયું છે. નાદુરસ્ત અને અસ્વસ્થ લોકોના સ્વાસ્થ્યની સંભાળ માટે સદૈવ તત્પર સમર્પિત સ્ટાફ સેવાની ઉજ્જવળ પરંપરાને આગળ ધપાવી સમાજમાં તંદુરસ્તી અને ખુશહાલી ફેલાવવા વચનબદ્ધ છે. એમપી શાહ મેડિકલ કોલેજ અને ગુરુ ગોવિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ જામનગર જનસામાન્યને અદ્યતન આરોગ્ય સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ.